બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અંબાજીના સ્થાનિક લોકો કે જે બહારથી આવેલા છે તેમને હાલમાં અંબાજી ખાતેના સરકારી શેલ્ટર હોમમાં હોમ ક્વોરન્ટાઇન કરાયા છે ત્યારે આ સરકારી શેલ્ટર હોમમાં ક્વોરન્ટાઇન કરાયેલા લોકોને પડતી તકલીફોના લોકો દ્વારા જ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેમાં ક્વોરન્ટાઇન થયેલા લોકો જણાવી રહ્યા છે કે સરકારી અધિકારીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। ક્વોરન્ટાઇન થયેલા લોકોનો આક્ષેપ છે કે વગદાર અને પૈસાદાર લોકોને હોટલ અથવા તેમના ઘરે રાખીને વીઆઈપી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। કોઈ ઘરથી કોઈ આવતું નથી, નહીં જવાનું, નહીં કે તમારે આવા દેતા નથી, અને ખાવા દેવા આવે છે તોય કોઈને આવા નથી દેતા। તમારે કઈ રીતે અહીંયા રહેવાનું? તો અમે અહીંયા કેવી રીતે રહીએ? અમારે તો ઘરે જવું છે, કે તો પછી સુવિધા કરો, નહીં હોય તો પછી અમને ઘરે છોડી દો, ઘરે મૂકી દો। છા પાણી ને કોઈ નથી, અહીંયા અહીંયા રહીને મરવું છે, તમે અમને ઘેર મોકલી દો, બસ બીજી વાત છોડો। ત્યારે કીધું કે બધી સુવિધા મળશે, અહીં કઈ સુવિધા નથી, બાથરૂમ જોઈએ તો ગંદકી, બહાર આવીએ તો દેખી રહ્યો, કઈ વસ્તુની કઈ સુવિધા નથી, મને સુવિધા આપો, ખાવાની સુવિધા નથી, ચાય પાણી નથી, બધું લાવો, ક્યાં સુવિધા છે? મેં જયારે એવું કીધું કે મને પેડમાં આપો, ત્યારે સેક્રેટરી સાહેબે મને એવું કીધું હતું કે સમ્રાટ હોટલ સિવાય કોઈ હોટલ નહીં મળે, તમે એમને રિક્વેસ્ટ કરો મૂલચંદભાઈને ફોન કરવાની અમારે કઈ જરૂર નહોતી, એટલે અમે નથી કરી। બાકી હવે સેક્રેટરી સાહેબ એવું કહે છે કે મેં 4-5 હોટલો કીધી હતી, ખોટી વાત છે, મારી પાસે રેકોર્ડિંગ છે, સેક્રેટરી સાહેબ જૂઠું બોલી રહ્યા છે। અને અહીંયા કે એવું કીધું તું મને ફોનમાં કે 24 કલાક તમારા માટે મેડિકલ ટીમ હાજર રહે, તમારા ઘરે થોડી ફરતી ફરે, એવું મને કીધું તું, અહીંયા તો 24 કલાક તો શું, એકવાર બી ફંડ આવે છે થર્મલ સ્ક્રીનિંગ કરવા? જૂઠું બોલી રહ્યા છે, ખાલી સત્તાનો ફાયદો ઉઠાવે છે, બીજું કઈ।